वंदे मातरम विद्यार्थी मित्रों, धोरण त्रण विषय अंग्रेजी। आज आप भणवाना छे यूनिट नंबर छ, वोट इज इट। मे छेल्लो प्रश्न आपणे बाकी हता ने गया लेक्चर पछी, एज जो गया लेक्चर में आपणे आ वाक्य ने प्रश्नार्थ वाक्य बनावता सीखी गया, बराबर। हवे शुं जोवाना छे तो के हवे चित्रो जोई प्रश्नना उत्तर यस अथवा नो मां लखो। तो फॉर एक्जाम्पल जो अहीं आपेलू छे, अहीं शुं छे ईंडू, सॉरी शुं छे ईंडू, सवाल शुं छे, इज देट अ बॉल, शुं आ दड़ो छे, ना तो आपणे शुं कहीशुं, ना आ दड़ो नथी, आ तो ईंडू छे। शुं छे? ईंडू छे। तो आपणे एवी ज रीते अंग्रेजी करवानुं छे, बराबर। जो अहीं आपेलू हशे तमने, फॉर एक्जाम्पल एक बेट आपेलू छे अने पूछे इज धीस अ बॉल, अहीं बेट नुं चित्र आपेलू होय अने तमने एम पूछे कि शुं आ बॉल छे, तो आपणे कहीशुं ना आ बॉल नथी, नो इट इज नॉट, इट इज अ बेट, बराबर। હવે આનું ગુજરાતી લખીએ તો અહીંયા જો બેટ આપેલું છે અને આપણે એમ પૂછીએ શું આ બોલ છે, તો આપણે શું કહીશું, ના તે બોલ નથી, તે બેટ છે। આપણે આવી રીતે કરીએ કે નહીં, એવું જ કંઈક છે આ પ્રશ્નની અંદર, બરાબર। તો આવું જ અંગ્રેજી જે છો, ઇઝ ધીઝ અ બોલ, શું આ બોલ છે, તો જવાબમાં શું છે, ના, નો, નાને શું કહેવાય, નો। પછી તે, તો અહીંયા કઈ વસ્તુ છે, નિર્જીવ વસ્તુ છે કે નહીં, છે કે નહીં, તો નિર્જીવ વસ્તુ માટે આપણે શું વાપરીએ છીએ, ઈટ વાપરીએ છીએ, બરાબર। તો અહીંયા પ્રશ્નમાં ભલે ધીઝ હોય કે ધેટ હોય, પણ આપણે જવાબમાં શું લખવાનું, હંમેશા ઈટ, ઈટ ઇઝ નોટ। અને જો આપણે એમ કહીએ કે ના આ જ નથી, તો આપણે પાછું છેલ્લે દર્શાવવું તો પડે ને કે બોલ નથી, તો વળી આ શું છે, તો આ તો બેટ છે, ઈટ ઇઝ અ બેટ, સમજ પડે છે। એવી જ રીતે બીજું એક્ઝામ્પલ જોઈએ તો અહીંયા આપેલું છે ઘડિયાળ, અને આપણે એમ પૂછીએ વોટ ઇઝ, સોરી, ઇઝ ધીઝ અ વેલ, શું આ દિવાલ છે, આપણો જવાબ શું થશે, નો ઇટ ઇઝ નોટ, ઇટ ઇઝ અ વોચ, આવું કહીએ કે નહીં આપણે, હા કે ના। હવે એવી જ રીતે જો હકારાત્મક હોય તો ફોર એક્ઝામ્પલ અહીંયા ઘડિયાળ જ આપેલી છે અને આપણે એમ પૂછીએ ઇઝ ધીઝ અ વોચ, બરાબર, શું આ વોચ છે, તો યસ ઇટ ઇઝ, હા આ વોચ છે, સમજ પડે છે દરેકને। એવી જ રીતે આપણે આ ખાલી જગ્યાઓ પૂરવાની છે, બરાબર। મારી સાથે સાથે પેન્સિલથી સારા અક્ષરે તમારે લખવાનું છે, સમજ પડે છે ને દરેકને। ચલો જો અહીંયા સાનું ચિત્ર છે ઈંડાનું, સવાલ પૂછો છે ઇઝ ધીઝ અ બોલ, નો ઇટ ઇઝ નોટ, ઇટ ઇઝ એન એગ, બરાબર। પછી અહીંયા સાનું ચિત્ર છે છત્રીનું, ઇઝ ધીઝ એન અમ્બ્રેલા, શું આ છત્રી છે, તો જવાબ શું આવશે, યસ ઇટ ઇઝ। પછી છે એપલ, ઇઝ ધીઝ અ બનાના, ઇઝ ધીઝ અ બનાના, ના આ કેળું નથી, તો જવાબ શું આવશે, નો ઇટ ઇઝ નોટ, તો શું છે તે, ઇટ ઇઝ એન એપલ, સમજ પડે છે ને દરેકને, આ કે ના। પછી છે ઇઝ ધેટ અ મંકી, શું પેલો વાંદરો છે, યસ ઇટ ઇઝ, સમજ પડે છે ને દરેકને, બરાબર। પછી એના પછી શું આવશે, આ શું છે, મરઘી, પણ અહીંયા સવાલમાં શું છે, ઇઝ ધેટ અ ક્રો, ક્રો એટલે કાગડો, શું આ કાગડો છે, તો જવાબ શું આવશે, નો ઇટ ઇઝ નોટ, તો શું છે, ઇટ ઇઝ અ હેન, બરાબર। પછી સવાલ શું છે, ઇઝ ધીઝ અ પીકોક, શું આ મોર છે, યસ ઇટ
ઇઝ. હવે જો અહીંયા આપણે આઈ છે ને આ ઈટ નો એ સ્મોલ કરીએ છીએ એટલે કે બીજી એબીસીડી નો, પણ આ આઈ છે ને આપણે એ કેપિટલ કરીએ છીએ કે પહેલી એબીસીડી નો. એનું કારણ શું? કારણ કે વાક્યની શરૂઆતમાં જે અક્ષર હોય તે કઈ એબીસીડી નો હોય? પહેલી એબીસીડી નો હોય. પછી છે ઇઝ ધેટ અ બાઇસિકલ, શું આ સાયકલ છે? તો જવાબ શું આવશે? નો, ઇટ ઇઝ નોટ. તો શું છે? ઇટ ઇઝ અ બસ. સમજ પડે છે દરેકને? સમજ પડે છે ને દરેકને? પછી છે ઇઝ ધીઝ અ રેડ, શું આ બિલાડી છે? નો, ઇટ ઇઝ નોટ. તો શું છે આ? ઇટ ઇઝ અ કેટ. બરાબર, આટલું મેં કરાવ્યું. હવે તમારા હોમવર્કમાં શું રહેશે? તો કે પેજ નંબર 25 આ જે પાનું છે ત્યાં એચ ડબલ્યુ લખી નાખો. આ એક પાનું અને આ એક પેજ, આ જે બોલપેન વાળું છે ને ત્યાં એચ ડબલ્યુ લખી નાખો. આટલું તમારે ઘરેથી પૂર્ણ કરવાનું છે. આ તમારું આજનું રહેશે હોમવર્ક. વંદે માતરમ.